हो अरे तो अभी गुलाल उड़ाड़े हर मार गड़े मई छलकावे कोरस रस कोरस रस कोरस रस रे लावे कोरस रस रे लावे गो कुड़वा कोरस रस हर गो कुड़मा आज दिवाली प्रगट थयावन माड़ी रे प्रगट थयावन माड़ी गो कुड़मा प्रगट थयावन नंद के आनंद भयो हे नंद के आनंद भयो आनंद ही आनंद भयो आनंद ही आनंद भयो हे नंद के आनंद भयो हे नंद के आनंद भयो हे ब्रज में आनंद भयो हे ब्रज में आनंद भयो हे नंद के आनंद भयो हे यशोदा ने लालो जायो हे यशोदा ने लालो जायो आनंद ही आनंद भयो नंद के आनंद भयो नंद के आनंद भयो आनंद ही आनंद भयो हे यशोदा ने लालो जायो सोदा ने लालो जायो हे नंद के आनंद भयो हे नंद के आनंद भयो आनंद ही आनंद भयो आनंद ही आनंद भयो हे नंद के आनंद भयो हे नंद के आनंद भयो हे नंद के आनंद भयो आनंद ही आनंद भयो हे नंद के आनंद भयो हे नंद के आनंद भयो हे श्रावण जल बरसे सुंदर सरसे श्रावण जल बरसे सुंदर सरसे बादल बरसे अंबर से तरुवर गिरिवर से लता लहर से नदिया पर से सागर से दंपति दुख दर से सहज समर से लगन जर से दुख कारी कहे राध प्यारी में बलिहारी गोकुल आवो गिरधारी रे जिले गोकुल आवो गिरधारी हमारा काठियावाड़ मा कोकदी अने भूलो भूलो पड़ भगवान पण रे तारा एवा करूं सन्मान जे हर रे तने स्वर्ग भुलावू सामड़ा हे असाद उचारम में गमलारा असाद उचारम में गमलारम बनि बहारम जलदारम दादूर दकारम मयूर पुकारम कड़ी तमारम विस्तारम नालय संपारम क्या सपारम नंद कुमारम निर्ध्यारी कहे राग प्यारी में बलिहारी गोकुल आवो गिरधारी रे जिरे गोकुल आवो गिरधारी रे जिरे गोकुल आवो गिरधारी रे जिरे गोकुल आवो गिरधारी अरे पारणिये विश्वविहार
हमारे पारणीय विश्व विहारी इन्हें झुलावे जसोदा माड़ी गोविंद जाए बलिहारी रे गोविंद जाए बलिहारी हेरी है भैया हो आज नंद राय के आनंद भयो आज नंद राय के नाचत गोपी करत कुलाहल मंगल चार भयो हेरी है भैया हो आज नंद राय के आनंद श्री कृष्ण कन्हैया लाल की जय ब्रज के आनंद की जय आइए इसी नंद महोत्सव इसी आनंद के साथ और आनंद की वृद्धि के लिए विशेष रूप से कथा अंतर्गत जिसकी अध्यक्षता जेना सानिध्य मां आपणे बधा आ कथा अमृत नो दिव्य आनंद बधा लाभ लई रह्या छीए एवा परम आदरणीय ज्येष्ठ भातृचरण श्री हरिरायजी महोदय श्री ने हूँ विनती करीश के आ आनंद महोत्सव मां आपना वचनामृत द्वारा આનંદની અભિવૃદ્ધિ થાય આપ આપના મંગલ વચનામૃત દ્વારા આનંદની વૃદ્ધિ કરો એ યુગલ ચરણારવિંદમાં વિનંતી કરીને અને પછી આપશીના વચનામૃત શ્રવણ કરીને પછી આપણે જે કથા યાત્રા જે છે પ્રભુની લીલાઓ એને આપણે આગળ વધારીશું. શૈલેષભાઈ, જગત નિયંતા ઈશ્વર જ્યારે અનુપમ કૃપા કરે ત્યારે આવું દિવ્ય વાતાવરણ નિર્માણ થાય અને કાર્યક્રમની શરૂઆતમાં જ્યારે કાર્યક્રમોની સૂચિ આપને આપી રહ્યો હતો ત્યારે વધાઈના સમાચાર મળ્યા, કદાચ પૂરી હાજરી ત્યારે નહોતી, તો ફરી વખત એ વધાઈ દોહરાવું છું. અખંડ ભૂમંડલાચાર્ય જગતગુરુ શ્રી મહાપ્રભુજી શ્રીમદ વલ્લભાચાર્યજી કુલશ્રેષ્ઠ વંશજ વૈશ્વિક ધર્મ માર્તન વૈષ્ણવાચાર્ય પરમ પૂજ્ય ગોસ્વામી 108 શ્રી દામોદરલાલજી મહારાજશ્રી આવતીકાલે કથાસ્થળ વ્રતધામમાં પધારી દિવ્ય અલૌકિક પુણ્ય શ્લોકી દર્શનનો લાભ આપવાના છે. આ સમાચારથી સર્વ વૈષ્ણવો પુલકિત અને ગદગદિત થઈ ગયા છે. ફરી એક વખત પુણ્ય શ્લોકી વધાય. સમગ્ર વિશ્વમાં જેમની અનેરી આભા છે એમના માટે કોઈ શબ્દ કે વાણી વિલાસના મારા શબ્દની કોઈ જરૂર નથી. એવું દિવ્ય વ્યક્તિત્વ છે એ આપ કાંઈ પધારશે ત્યારે આપશ્રીના એ દિવ્ય સ્વરૂપનું આપણે એક અલૌકિક લાવો લેશું. મને ગઈકાલે પૂજ્ય આચાર્યશ્રીએ હરિરાયજી મહોદયશ્રીએ એક વાત કહેલી, મને આજે કહેવાની છે એના વચનમૂળ પહેલાં.
આવતા વર્ષે કથાના યશસ્વી પુણ્ય શ્લોકી મનોરથી આજે પોતાનું નામ જાહેર કરવાનું છે. આ તમારા ઉપર છે. આજનો દિવસ ઐતિહાસિક છે. આજે એકાદશીનું પુણ્ય એવું પર્વ જે વૈષ્ણવ શ્લોકી આવતા વર્ષે શ્રીમદ ભાગવત કથામૃતના મનોરથી પરિવારનું પરમ સૌભાગ્ય પ્રાપ્ત કરવા ઈચ્છતા હોય તેમણે અત્યારે જ અથવા આવતીકાલે, હું આપને એમ નથી કહેતો કે અત્યારે જાહેર કરી દો, પણ આપણે નિર્ધાર કરવાનો છે કે આવતા વર્ષે પણ આવી જ દિવ્ય કથાનો આપણને લાભ આચાર્યશ્રીઓ દ્વારા મળે. ખૂબ જોરદાર તાળીઓથી આપણે સમગ્ર વૈષ્ણવોને એક ઇજન આપીએ છીએ, એક લાગણી ભર્યું એક આમંત્રણ આપીએ છીએ કે જે રીતે બિપિનભાઈએ પરિવારે કથા શ્રવણથી આ નિર્ધાર કર્યો અને સર્વ વૈષ્ણવોને, મને અશ્વિનભાઈ હું નામ લેવાની મને ના પાડી છે, છતાં હું એક ધૃષ્ટતા આચાર્યજીની ક્ષમા માગીને એ નામ બોલી રહ્યો છું, અશ્વિનભાઈ આડેસરા અને બિપિનભાઈ આડેસરા, આ બંને મને વાત કરી કે શૈલેષભાઈ એક લાગણી તો જુઓ, એમના મકાનનું નામ શ્લોક, બિપિનભાઈના, બિપિનભાઈના વ્યવસાયનું નામ નિકુંજ, એમનો વ્યવસાય જોડવાનો, સિમેન્ટનો, તોડવાનો નહીં, વૈષ્ણવને જોડ્યા છે એમણે, સિમેન્ટનો વ્યવસાય પણ સિમેન્ટનું કામ જોડવાનું, અને એમણે સર્વ વૈષ્ણવોને આજે વૈશ્વિક ધર્મ મહોત્સવ કહી શકાય એટલી વિશાળ હાજરી, ગઈકાલે પ્રેસની મીડિયાના પ્રતિનિધિઓ આવેલા એમણે પણ કહ્યું કે આવું શિસ્તબદ્ધ સ્વતાગણ અમે ક્યાંય જોયું નથી. એ આપણા સર્વની એક સવિશેષ લાગણી છે. જે મારે ખાસ વાત કહેવાની છે, લીલી પરિક્રમા 2018 જે પહેલાં પણ મેં કહેલું એમાં આપની સવિશેષ હાજરી હોવી જોઈએ, અને 2008-2012 પણ આપ સૌ સંમિલિત થયેલ, તેનાથી પણ સવિશેષ અધકેરો લાવો આપને મળવાનો છે એની અમોને ખાતરી છે, સર્વ વૈષ્ણવોને ખાતરી છે, અને આપશ્રીના સાનિધ્યનો લાભ મળવાનો છે એ પણ અમારા માટે એક અલૌકિક લાભો છે. ગઈકાલે આદરણીય રમેશભાઈ ધડુક સાહેબ અહીંયા પધારેલા, તો એ જે દિવ્ય અહીં એ તમામ જે દાતાઓશ્રીના નામ આપણે લખેલા, એટલા માટે આપણે કહેવું જોઈએ કે ફરી એક વખત ગોંડલ નગરીની અંદર આવું દિવ્ય નિર્માણ થતું હોય ત્યારે વારંવાર અહીંથી કહેવાતું હોય, શબ્દો ફક્ત પડઘાઈને પાછા ન આવે, એમાંથી કંઈક નિષ્કર્ષ નીકળે, અને યોગદાન આપવું એ આપણી નમ્ર ફરજ છે, કારણ કે એ ગોંડલ આપણું જ છે. મહાપ્રભુજીએ વલ્લભઘાટ મોરબીમાં મોરબીના તત્કાલીન મહારાજા રવાજીરાજ નીચે બેઠેલા, આપ દ્રશ્યની કલ્પના તો કરો, મેં મોરબી રાજ્યના ન્યૂ પેલેસમાં જઈને આ વિગત મેળવેલી છે કે ઠાકોર રવાજીરાજ નીચે બેઠેલા અને મહાપ્રભુજી કથા કરે, એ કેવો દિવ્ય અલૌકિક અને લાભો હશે. એ પુણ્યભૂમિ અને ગોંડલની પુણ્યભૂમિ સાથે અનેરો સંબંધ છે. તો આપણા સૌરાષ્ટ્રમાં, આપણા કાઠિયાવાડમાં આવું જે નિર્માણ થતું હોય ત્યારે આપણે ઉદાર હાથે આપણો વિનિયોગ યોગદાન આપીશું. અને છેલ્લે મારે વાત કરવી છે જે પરમ પૂજ્ય ગોસ્વામી 108 શ્રી ગોવર્ધનેશજી મહોદયશ્રીના સુશ્રાવ્ય શ્રી મુખે જે અનેરા કાર્યક્રમો છે, 18 એપ્રિલ 2017 થી 18 જૂન 2018, સતત 3 મહિના, પણ કેટલા બધા મહોત્સવો, કેલિફોર્નિયા યુએસએના વિવિધ સ્થળોએ ધર્મપ્રચાર યાત્રા, અષ્ટસખા વાર્તા સપ્તાહ, કીર્તન સંધ્યા, કથામૃત મહોત્સવો, ધાર્મિક પરિસંવાદો, પ્રશ્નોત્તરીઓ, વ્યાખ્યાનમાળાઓ, સંવાદ સભા, પુષ્ટિમાર્ગીય સંગીત મહોત્સવ, આવા અનેકવિધ પ્રકલ્પો 18 એપ્રિલ 2017 થી 18 જૂન સુધી યોજાવાના છે. એ આપણા સૌથી એક સવિશેષ ગરિમા રહેશે અને આપણું વૈશ્વિક ગૌરવ છે. ત્યારબાદ 1-8-2017 થી 5-8-2017 પવિત્રા ઉત્સવ શિવપુરી એમપી, ત્યારબાદ 10-8-2017 થી 16-8-2017 શ્રી કૃષ્ણચરિત્રમ કથા બહેરીન, 8 સપ્ટેમ્બર થી 14 સપ્ટેમ્બર શ્રીમદ ભાગવત કથામૃત મહોત્સવ નાથ દ્વારા, 8 ઓક્ટોબર થી 14 ઓક્ટોબર શ્રીમદ ભાગવત કથા ગુના એમપી, 19 નવેમ્બર થી 26 નવેમ્બર શ્રીમદ ભાગવત કથામૃત મહોત્સવ પુષ્ટિધામ હવેલી સુરત પાટોત્સવ નિમિત્તે સુરત, 21 ડિસેમ્બરથી 28 ડિસેમ્બર શ્રીજી ગૌશાળાના લાભાર્થે શ્રીમદ ભાગવત કથા રેસકોર્સ મેદાન રાજકોટ, 24 જાન્યુઆરી 2018 થી 30 જાન્યુઆરી 2018
શ્રીમદ ભાગવત કથા ગ્વાલિયર. ફરી એક વખત આપણા આચાર્યશ્રીએ વૈશ્વિક સિદ્ધિ પ્રાપ્ત કરી છે, એનું આપણને અજગર ગૌરવ ન હોય તો કોને હોય. ખૂબ જોરદાર તાળીઓથી આપણા આચાર્યશ્રીઓને આપણે અભિનંદન ન આપી શકીએ, પરંતુ આપણે એના આશીર્વચન લઈ શકીએ કે આ વૈશ્વિક સમગ્ર વિશ્વને વૈશ્વણ ધર્મને જે રંગવાની ભાવના છે, એ ભાવનાને પરમ જગત નિયંતા ઈશ્વર સફળતમ બનાવે અને સમગ્ર વિશ્વ વૈષ્ણવી રંગથી રંગાઈ જાય એવી જે ભાવના છે. ફરી એક વખત બ્રહ્મ સંબંધ અને પધરામણી માટે આપ સૌને વિનંતી કરીશ. આપનો સમય વધુ નહીં લઉં. આજ રાતના સંતવાણીનો કાર્યક્રમ નિલેશભાઈ ગઢવી, અલ્પાબેન પટેલ, એ કાર્યક્રમમાં પણ આપની હાજરી અનિવાર્ય રહેશે. અને છેલ્લે, જેમનાથી ખૂબ અભિભૂત થયો છું, મારી ખામીઓને ખૂબી સમજી છે, મારી અનેક ખામીઓને એમણે ખૂબી સમજી છે, પરંતુ એક વાત અવશ્ય કહેવા માગું છું કે એમને પૂજ્ય દાદાશ્રી કૃષ્ણશંકર શાસ્ત્રીજી એમનું એક વિધાન યાદ આવે કે પેન્સિલ અને રબર, પૂજ્ય હરિરાયજી મહારાજ માટે કહી રહ્યો છું, એમનું વ્યક્તિત્વ, એમના વિચારો, આ કોઈ પ્રશંસા ખુશામત નથી, આ મેં અનુભવ્યું છે છેલ્લા અઠવાડિયાની અંદર, કે કદાચ પેન્સિલ બનીને કોઈનું સુખ લખી ન શકું, કદાચ પેન્સિલ બનીને કોઈનું સુખ લખી ન શકે એવું બને, પરંતુ રબર બનીને કોઈનું દુઃખ ભૂસી નાખીશ ને તો મારો વૈષ્ણવી જન્મ સફળ છે. પૂજ્ય હરિરાયજી મહારાજશ્રી. શ્રી વલ્લભાધીશ કી જય. શ્રી ગિરિરાજ ધરન કી. શ્રી ગોવર્ધનનાથ કી જય. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નુમઃ. પુષ્ટિમાર્ગીય સર્વજ્ઞ કરુણારસપૂરિતઃ શ્રેષ્ઠ ફલ પ્રદાતા ચ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. ॐ शांति शांति शांति. श्री वाग्पतये नमः. श्रीमदाचार्य चरण कमलेभ्यो नमः. આચાર્ય પીઠ ઉપર બિરાજમાન જેઓ મને અને તમને આપને સૌને કૃષ્ણના પ્રેમ રસમાં તરબોળ બનાવી રહ્યા છે એવા શ્રી ગોવર્ધનેશજી મહોદય, ભાગવત પાઠી સર્વે ભૂદેવગણ, સુંદર સ્ટેજ સંચાલન જેઓ કરી રહ્યા છે, પરમ સ્નેહી શૈલેષભાઈ, આપ સૌ કૃષ્ણ પ્રેમી
આત્મકલ્યાણના પથ ઉપર દ્રઢતાપૂર્વક જેઓ નીકળી પડ્યા છે એવા આપ સૌ શ્રી વલ્લભ ચરણાનુરાગી વૈષ્ણવો એવમ જેઓ નિમિત્ત બન્યા, જેમના થકી જેમના મનોરથ સ્વરૂપે આપણે સૌ ભેગા થયા, આપણા સૌની ગતિ કૃષ્ણ તરફ આપણે સૌ કૃષ્ણને પામવા માટે કટિબદ્ધ બન્યા, જેઓ આ ભગવદ કાર્યમાં નિમિત્ત બન્યા છે પ્રિયજનો, એવો વિંછી પરિવાર જેમના ઉપર આજે સમસ્ત મોરબી વૈષ્ણવને ગૌરવ છે, જેમના ઉપર એમના પૂર્વજોને આજે ગૌરવ થઈ રહ્યું હશે, ગૌલોકવાસી મોહન દાદા એમને જેમના ઉપર ગૌરવ થઈ રહ્યું હશે, એવા મનોરથી પરિવાર પરમ ભગવદીય બિપિનભાઈ વિંછી અને એમનો સમસ્ત વિંછી પરિવાર, ખરેખર મોરબીના ઇતિહાસમાં આ મહોત્સવ સ્વર્ણ અક્ષરથી લખાઈ જશે, ઘણા વર્ષો પહેલા મેં સાંભળ્યું છે કે મોરબીમાં એક પૂર આવ્યું હતું અને એ પૂર એટલું ભયાનક હતું કે એમાં બધા જ તણાઈ ગયા, ઘણું નુકસાન થયું. આજે વર્ષો પછી એવું જ એક ભક્તિનું પૂર આ વૈષ્ણવી નગરી મોરબીમાં આવ્યું છે અને મને પૂર્ણ વિશ્વાસ છે કે ઓલા પૂરમાં તો આપણે ડૂબીએ નહીં એ પ્રયત્ન કર્યો, પણ આ પૂરની અંદર આપ બધા ડૂબી ગયા. યહાં જો ડૂબે વો તરે.